जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, आज आप स्टैंडर्ड 7 यूनिट 3 एनी एक्टिविटी 10 ए जोईशुं। तो एक्टिविटी 10 ए में आपणे जोई शकीए छीए के जो द एक्शन ऑफ अ फार्मर, अ गार्डनर एंड अ टेलर आर मिक्सअप। એટલે કે ખેડૂત, માળી અને દરજી આ ત્રણેની જે ક્રિયાઓ છે તે મિક્સ થઈ ગઈ છે, ભેગી થઈ ગઈ છે। તો સેપરેટ ધેમ ઇન ધ ટેબલ, આપણને જે નીચે ટેબલ આપ્યું છે તો એમાં આપણે એમની જે ક્રિયાઓ છે તેને અલગ અલગ લખવાની છે। તો જુઓ, આપણને ક્રિયાઓ અહીંયા આપી છે। તો ફર્સ્ટ ક્રિયા કઈ છે? તો જુઓ, પ્લાવ ધ ફિલ્ડ્સ, એટલે કે ખેતર ખેડે છે। તો ખેતર ખેડે છે શેમાં આવશે? તો ફાર્મર્સ આવશે। ઓકે, ડીગ ધ લેન્ડ એટલે કે જમીન ખોદવી। તો જમીન ખોદવી તો એ શેમાં આવશે? ગાર્ડિનરમાં આવશે। ત્યાર પછી છે સોઝ ધ સીડ્સ એટલે કે બીજનું વાવેતર, તો એ શેમાં આવશે? ફાર્મરમાં આવશે। મેઝર ધ ક્લોથ્સ એટલે કે કપડાને માપવું, તો કપડાને માપવું એ શેમાં આવશે? ટેલરમાં આવશે। કટ ધ ક્લોથ ઇન ટુ મેની શેપ્સ એટલે કે ઘણા જુદા જુદા જે શેપમાં કપડું કાપવું, તો એ પણ શેમાં આવશે? ટેલરમાં આવશે। નેક્સ્ટ જોઈએ, સ્પ્રિન્કલ્સ નેસેસરી પેસ્ટિસાઇડ્સ ઓન ધ ફાર્મ, એનો મતલબ શું છે? સ્પ્રિન્કલ્સ એટલે છંટકાવ, નેસેસરી એટલે જરૂરી, પેસ્ટિસાઇડ્સ એટલે જંતુનાશક દવાઓ, અને ઓન ધ ફાર્મ એટલે ખેતરમાં જંતુનાશક દવાઓનો છંટકાવ, તો એ શેમાં આવશે? ફાર્મરમાં આવશે। ત્યાર પછી છે સ્પ્રેડ નેસેસરી પેસ્ટિસાઇડ્સ ઓન ધ પ્લાન્ટ્સ એટલે કે છોડ પર જરૂરી દવાઓનો છંટકાવ, તો એ શેમાં આવશે? ગાર્ડનર। કે નેક્સ્ટ જુઓ, એટ્રેક્ટ્સ મેની કસ્ટમર્સ વિથ ફેશનેબલ ક્લોથ્સ, તો જે ફેશનેબલ કપડાં છે તેને કસ્ટમર સાથે એટ્રેક્ટ કરવાના છે, ઓકે, તો એ શેમાં આવશે? ટેલર્સમાં। ત્યાર પછી છે મેક અ બ્યુટિફુલ ગાર્ડન એટલે કે સુંદર બગીચો બનાવશે, તો કોણ બનાવશે? ગાર્ડનર। એન્ડ લાસ્ટ, ગેટ્સ અ ગુડ ક્રોપ, ક્રોપ એટલે પાક, તો સારો પાક મેળવે છે, તો કોણ મેળવે છે? ફાર્મર। ઓકે, તો અહીંયા જુઓ, ફાર્મરમાં કઈ કઈ 4 એક્ટિવિટીઝ આપણે લખીશું, કઈ કઈ એક્શન લખીશું? તો પ્લાવ ધ ફિલ્ડ, ઓકે, સો ધ સીડ્સ, એન્ડ સ્પ્રિન્કલ નેસેસરી પેસ્ટિસાઇડ્સ ઓન ધ ફાર્મ, અને ગેડ એ ગુડ ક્રોપ, આ 4 આપણે ફાર્મરમાં લખીશું। હવે ગાર્ડનરમાં કઈ લખીશું? તો ડિગ ધ લેન્ડ, ડિગ ધ લેન્ડ, સ્પ્રે નેસેસરી ઓન ધ પ્લાન્ટ, અને મેક અ બ્યુટિફુલ ગાર્ડન, આ 3 જે છે એ આપણે ગાર્ડનમાં લખીશું। ઓકે, ત્યાર પછી ટેલર, તો ટેલરમાં આપણે લખીશું મેઝર ધ ક્લોથ્સ, કટ્સ ધ ક્લોથ્સ ઇન ટુ મેની શેપ્સ, એન્ડ એટ્રેક્ટ્સ મેની કસ્ટમર વિથ ફેશનેબલ ક્લોથ્સ। ઓકે, તો એ 3 એક્શન આપણે ટેલરમાં લખીશું। ઓકે, હવે જુઓ એક્ટિવિટી 10B, એક્ટિવિટી 10Bમાં આપણને 4 જૂથ આપ્યા છે। ઓકે, તો તમારી શાળાના રિસેસ ટાઈમ દરમિયાન તમે શું કરો છો, તો કોણ શું કરે છે એ આપણે અહીંયા અલગ અલગ લખવાની છે। તો એમાં આપણને 4 બોક્સ આપ્યા છે, બોયઝ, ગર્લ્સ, ટીચર્સ અને મિડ ડે મીલ હેલ્પર। હવે મિડ ડે મીલ હેલ્પર એટલે શું? તો
જે આપણે મધ્યાહન ભોજન હોય છે શાળા દરમિયાન જે રિસેસ પડે છે, તો એમાં મધ્યાહન ભોજન જે હોય છે જે શાળામાં આપણે લઈએ છીએ, તો એનું જે સંચાલન કરે છે એને આપણે મિડ ડે મીલ હેલ્પર કહીશું. ઓકે, તો આ ચાર જે આપણે ગ્રુપ પાડ્યા છે એને ઉપરના જે એક્શન છે એને આપણે વહેંચી લઈશું. તો ચલો જુઓ, પ્લે કબડ્ડી. ઓકે, ફર્સ્ટ શું છે? પ્લે કબડ્ડી, તો એ શેમાં આવશે? બોયઝ. પ્લે લંગડી, તો ગર્લ્સ. સિંગ લાઉડલી, મોટેથી ગાઉ. ઓકે, તો એ પણ શેમાં આવશે? ગર્લ્સ. ક્લાઇમ ઓન ધ ટ્રી, ઝાડ પર ચઢે છે, તો ઝાડ પર ચડવું એ શેમાં આવશે? બોયઝ. ઓકે, ગો હોમ, તો ગો હોમ, તો રિસેસ દરમિયાન બોયઝ કે ગર્લ્સ જે છે, ઓકે, તો એ ઘરે ના જઈ શકે, પણ ટીચર છે તો એ ઘરે જઈ શકે છે, તો ગો હોમ એ આપણે ટીચરમાં લખીશું. ત્યાર પછી છે રીડ ન્યૂઝ પેપર, તો ન્યૂઝ પેપર વાંચે તો કોણ? ટીચર. ઓકે, રાઇટ હોમવર્ક, હવે રાઇટ હોમવર્કમાં આપણે બોયઝમાં અને ગર્લ્સ બંનેમાં લખી શકીએ. ઓકે, સર્વ મીલ, એટલે કે જે જમવાનું છે એ આપણને સર્વ કરે છે, તો એ શેમાં આવશે? મિડ ડે મીલ હેલ્પર્સ. ઓકે, ત્યાર પછી વોશ ધ ડીશ, વોશ ધ ડીશ પણ શેમાં આવશે? આપણે જે જમી લઈએ ત્યાર પછી આપણી જે ડીશ હોય છે એને વોશ ધોવે છે, તો એ કોણ કરે છે? મિડ ડે મીલ હેલ્પર. ઓકે, વોટર ધ પ્લાન્ટ્સ, તો વોટર ધ પ્લાન્ટ્સ એ કોણ કરશે? તો ગર્લ્સ પણ કરી શકે અને બોયઝ પણ કરી શકે. ઓકે, ટોક વિથ વન અનધર, એકબીજા સાથે વાતો કરવી, એ પણ બોયઝ અને ગર્લ્સ બંને કરી શકે છે. ઓકે, નેક્સ્ટ ક્લીન ધ પ્લેટફોર્મ, પ્લેટફોર્મને ક્લીન કરવું, એટલે કે જે રસોડું જે હોય છે એ જમવાનું બનાવી દીધા પછી એને સાફ કરવું, તો એ કોણ કરે છે? તો મિડ ડે મીલ હેલ્પર. ઓકે, અને લાસ્ટ છે સાઉટ, સાઉટ એટલે બૂમો પાડવી, એન્ડ લાફ એટલે હસવું, લાઉડલી એટલે મોટેથી, તો મોટેથી બૂમો પાડવી અને હસવું, તો એ કોણ કરી શકે છે? બોયઝ એન્ડ ગર્લ્સ બંને કરી શકે છે. રિસેસ દરમિયાન તમે બૂમો પાડો હે ને અને હસો છો. ઓકે, તમે ગાઈ શકો છો ગમે તે, રિસેસ ટાઈમ દરમિયાન આપણે ગમે તે કરી શકીએ છીએ, પરંતુ કોણ શું કરે છે તો એ આપણે અહીંયા અલગ અલગ વિભાગમાં વહેંચી લીધું છે. ઓકે, તો હવે આપણે ઓનલાઈન ક્લાસમાં શું કરવાનું છે? તો ઓનલાઈન ક્લાસમાં રિસેસ દરમિયાન તમે શું કરો છો એ આપણે ઇંગ્લિશમાં ડિસ્કસ કરીશું. ઓકે, ઇંગ્લિશમાં આપણે એના સેન્ટેન્સ બનાવીશું કે આઈ વિલ પ્લે કબડ્ડી ઇન રિસેસ ટાઈમ. ઓકે, તો એવી રીતે આપણે વાક્ય બનાવીશું. ધ ટીચર સીટ ઇન ધેટ સ્ટાફ રૂમ, ટીચર એમના સ્ટાફ રૂમમાં બેસે છે. ઓકે, તો એવી રીતે આપણે અલગ અલગ સેન્ટેન્સ ઓનલાઈન ક્લાસમાં બનાવીશું. જય સ્વામિનારાયણ.